લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે નવી બનેલ પ્રાથમિક શાળાના રોડ ઉપર પાણી ભરાવાનો મામલો ઉગ્ર બન્યો છે. સ્ટોરી બાય જયેન્દ્રસિંહ ઝાલા, માન્યુઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર, ગુજરાત. મારું નામ પટેલ ઇલાબેન કાંતિલાલ છે. હું વિઠ્ઠલગઢ કેજેન્દ્ર ઝાલાના આચાર્ય છું. અમારી નિમણૂક હમણાં 2018માં થઈ છે. હવે ગામમાં નિશાળનો પ્રશ્ન હતો, કારણ કે સંખ્યાના પ્રમાણ વર્ગો ઓછા હતા, એટલે અમે સરકાર સાથે દરખાસ્ત કરી અને નવી નિશાળની મંજૂરી લઈ અને નવી નિશાળનું બાંધકામ કરેલ છે. તો અત્યારે ગામમાં થોડોક રસ્તો ખરાબ હોવાના કારણે બાળકો આવી નથી શકતા, એટલે અમે રજૂઆત કરી દીધું ગામનો રસ્તો બનાવી દો અને બાળકો આવવાનો રસ્તો કરી દો. એટલે ગામ વાળા અને એસએમસી વાળાની સહકારથી આ કાર્ય અમારે કરવું છે અને એમાં અમારે દરેકનો સહકાર જોઈએ છે. હા, હવે જૂની સ્કૂલમાં એવું છે સાહેબ કે આપણે રૂમ ઓછા છે, બાળકો સમાઈ શકે એવા નથી, છતાંય અત્યારની વૈકલ્પિક પરિસ્થિતિ જોતાં વૈકલ્પિક પરિસ્થિતિમાં અમે નોન યુઝ કરાવી છે. સરકારશ્રીના નિયમ પ્રમાણે નોન યુઝ ના હોય, પરંતુ સરકારશ્રીનો પરિપત્ર છે કે ભાઈ ચોમાસાની અંદર કે જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમારે નિર્ણય લેવાનો, એટલે કે વૈચારિક બુદ્ધિથી, વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ બાળકોના હિતમાં નિર્ણય લેવાનો. તો જ્યાં વરસાદ વધારે આવે એ દિવસે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બેસાડી શકાય, વરસાદ ના હોય ત્યારે અમે નવી સ્કૂલમાં બાળકોને બેસાડી શકીએ. મારું નામ મેણિયા ચંદુભાઈ રમેશભાઈ, હું એસએસજી અધ્યક્ષ છું. બરાબર, અમારી જૂની સ્કૂલ હાલમાં વ્યવસ્થિત હોવા છતાં આ લોકોએ નોન જર્જરી બતાવી છે, નોન યુઝ બતાવી છે. બરાબર, અત્યારે હાલમાં નવી સ્કૂલ બનાવી, અહીંયા આખા ગામને પરમિશન નથી, કોઈ તૈયાર નહોતું જૂની નવી સ્કૂલ બનાવવા માટે, કારણ કે અહીંયા જવાના રસ્તાનો બહુ મોટો પ્રોબ્લેમ છે. બરાબર, ગંધવાળો અથવા રોગચાળો નીકળે, ફાટી નીકળે એવો અહીંયા ગંધવાળો થાય છે.